गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 8 विषय सामाजिक विज्ञान એમાં આપણે 10 પાઠ સુધી જોઈ ગયા. મહાત્માના માર્ગ પર ભાગ 2 સુધી આપણે જોઈ ગયા. હવે આજે આપણે 11મો પાઠ શરૂ કરીએ છીએ, જેનું નામ છે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન. હવે તમને અહીં એક શાંતિ ગીત આપેલું છે અને તમે સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ પણ તમને દર્શાવેલો છે. શાંતિ ગીત ગાયે જા, ક્રાંતિ ગીત ગાયે જા, કહ રહા તિરંગા અબ ઊંચા સર ઉઠાયે જા, રંગ ધર્મ જાતિ ભેદ રહે હે જગ મે ખેદ, બંધનો કો તોડ કે એકતાઓ કો લાયે જા. યુદ્ધ કી ઘટાએ ગોર છા રહી હે ચારો ઓર, શાંતિ કી હવાએ બન બદલિયા હટાયે જા, વિશ્વ કા ભવિષ્ય આજ નોજવાન તેરે હાથ, પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મે ફેલાયે જા. બરાબર, આ રીતનું તમને એક ગીત આપેલું છે. હવે આ પાઠમાં આપણે યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ એના વિશે તમે સાંભળ્યું છે અને એની આખું એનું નામ છે યુનો, યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. બરાબર, હવે એની સાથે કઈ કઈ સંસ્થાઓ જોડાયેલી છે, બરાબર, અને એની સ્થાપના શા માટે કરવામાં આવી હતી, એનું કાર્ય શું છે, એની સમિતિમાં કોણ કોણ ભાગ લઈ શકે છે, એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. પ્રકરણ 11, સંયુક્ત રાષ્ટ્રો યુએન. પ્રસ્તાવના. ચાલો આપણે એક સુંદર ગીત સાંભળીએ અને ગાઈએ. શાંતિ ગીત ગાયે જા, ક્રાંતિ ગીત ગાયે જા, કહે રહા તિરંગા અબ ઊંચા સર ઉઠાયે જા, રંગ ધર્મ જાતિ ભેદ રહે હે જગ મે ખેદ, બંધનો કો તોડ કે એકતા કો લાયે જા, યુદ્ધ કી ઘટાએ ઘોર છા રહી હૈ ચારો ઓર, શાંતિ કી હવાએ બન બદલિયા હટાયે જા, વિશ્વ કા ભવિષ્ય આજ નવજવાન તેરે હાથ, પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મે ફેલાયે જા. વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે? પ્રથમ વિશ્વયુદ્ધ 1914-1918. તમને અહીં તારીખ પણ આપેલી છે, સાલ આપેલી છે કે પ્રથમ વિશ્વયુદ્ધ એ ક્યારે થયું હતું, તો કે 1914-1918 સુધી, એટલે કે 4 વર્ષ દરમિયાન આ પ્રથમ યુદ્ધ આરંભાયું હતું. 20મા સૈકાના પ્રારંભકાળના બદલાતા જતા પ્રવાહોએ જગતને ઝડપથી વિશ્વયુદ્ધ તરફ ધકેલી દીધું. 19મા સૈકા દરમિયાન ખાસ કરીને યુરોપભરના રાષ્ટ્રોમાં પારસ્પરિક સ્પર્ધાઓનો ક્રમ શરૂ થયો હતો, જેનું પરિણામ હતું પ્રથમ વિશ્વયુદ્ધ. આ પ્રથમ વિશ્વયુદ્ધ વાસ્તવમાં 20મા સૈકાના ઉષાકાળની એક અવિસ્મરણીય ઘટના હતી. આ યુદ્ધ મોટે ભાગે યુરોપની ધરતી પર જ લડાયું હતું, પરંતુ તેનો કુપ્રભાવ સમગ્ર વિશ્વને ભોગવવો. એટલે કે તમને આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યાં થયું હતું, તો કે યુરોપમાં થયું હતું. પરંતુ એ યુદ્ધ ફક્ત થયું હતું યુરોપમાં, પરંતુ એનો પ્રભાવ જે છે તે આખા વિશ્વમાં પડ્યો હતો અને ભોગવવો પડ્યો હતો, એટલે કે આખા વિશ્વમાં તેની અસર થયેલી હતી, પડ્યો હતો, કારણ કે તેમાં વિશ્વભરના નાના મોટા મળીને કુલ 32 જેટલા દેશોએ ભાગ લીધો હતો. એટલે કે આના ઉપરથી તમને એ પણ ખબર પડે છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો, તો કે 32 દેશોએ ભાગ લીધો હતો. આ યુદ્ધ 1914-1918ના વર્ષો દરમિયાન લડાયું હતું. આ યુદ્ધમાં એક પક્ષે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને ઓટોમન એટલે કે તુર્કી જેવા દેશો હતા, તો સામા પક્ષે રશિયા, ઇટાલી, જાપાન, ઇંગ્લેન્ડ અને તેના તાબા હેઠળના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ભારત ઉપરાંત બીજા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો તરીકે હતા. આ યુદ્ધમાં જર્મની અને તેના મિત્ર દેશોનો પરાજય થયો, જ્યારે મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. એટલે કે તમને આના ઉપરથી એ પણ ખ્યાલ પડે છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં કોની કોની સામે કયા કયા દેશનું
યુદ્ધ હતું એના વિશે પણ તમને ડિટેલ્સમાં કહેલું છે. તો કે પહેલાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, ઓટોમન એટલે કે તુર્કી અત્યારે જે ઓળખાય છે એ દેશોનું કોની સામે યુદ્ધ થયું હતું? તો કે રશિયા, ઇટાલી, જાપાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ભારત અને અમેરિકા, આટલા દેશોનું યુદ્ધ આ ચાર દેશો સામે થયેલું હતું. અને એમાંથી કોનો વિજય થયો? તો કે રશિયા, ઇટાલી અને જાપાન જે મિત્ર રાષ્ટ્રો છે એમનો વિજય થયો અને બીજા જે ધરી રાષ્ટ્રો છે તેમનો પરાજય થયો એટલે કે તેઓ હારી ગયા. પ્રથમ વિશ્વયુદ્ધને પરિણામે કરોડોની જાનહાનિ થઈ. અમેરિકા સિવાય તમામ રાષ્ટ્રો કરજદાર બન્યા. યુદ્ધના પરિણામે બેકારી તેમજ મંદી આવી. યુરોપના મોટાભાગના દેશોનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. તેઓ આર્થિક સંકટમાં મુકાયા. યુરોપના મોટાભાગના દેશોમાં બેકારી, ગરીબી અને ભૂખમરો વ્યાપક બન્યા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમતોમાં બેહદ વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધે વિશ્વના મોટાભાગમાં વિનાશનું તાંડવ સર્જ્યું. વિશ્વના લોકો શાંતિ ઝંખતા હતા. તમને ખબર છે કે આની પહેલાંના જે હતું શાંતિ ગીત એમાં પણ તમને કબૂતર બતાવ્યું હતું. હવે તમને એ તો ખબર જ છે કે જે સફેદ કબૂતર જે છે, બીજા કોઈ કબૂતર નહીં, પરંતુ જે સફેદ કબૂતર છે તે શાંતિનું પ્રતીક કહેવાય છે. દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે. જેમ દેશના જુદા જુદા રાજ્યોને અંકુશમાં રાખવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે, તેમ દુનિયાના દેશોને કાબૂમાં રાખવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની જરૂર છે કે જે દુનિયાના દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે એટલે કે હવે આપણને સર્વોચ્ચ અદાલતમાં એમાં આપણે થોડું ઘણું જોઈ ગયા હતા કે જે દેશો વચ્ચે જે પ્રશ્નો હોય છે મતભેદના, બરાબર, એ પ્રશ્નો જે છે તે આ યુએન એટલે કે આ જે સંસ્થા છે તેના દ્વારા તે સોલ્વ કરવામાં આવે છે, બરાબર. અને આપણને એ પણ ખબર છે કે આપણે સર્વોચ્ચ અદાલતનું આપણે શું છે તો કે બહુ એવા મોટા એવા મુદ્દા હોય કે જેના કારણે દેશમાં તકલીફ પડી શકે એના દેશની આર્થિક જરૂરિયાત ઉપર, આર્થિક નીતિ ઉપર તેની અસર પડે છે, તો તેના માટે જે કંઈ કેસો લડાય છે તે સર્વોચ્ચ અદાલતમાં લડાય છે. પરંતુ દેશો જે વચ્ચે જે કોઈ પણ મતભેદ હોય, કોઈ પણ સીમાને લગતા કોઈ પ્રશ્નો હોય તો એ જે છે તે યુએનમાં, ટૂંકમાં કે આખા વિશ્વની અદાલત પણ આપણે એને કહી શકીએ છીએ, બરાબર. અને અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. હવે તમને એમસીક્યુમાં પણ પૂછી શકે છે કે વિશ્વ સંસ્થાનો વિચાર પહેલાં સૌ પ્રથમ કોને આવ્યો? તો કે અમેરિકાના પ્રમુખ વિલ્સનને આ સૌ પ્રથમ વિચાર આવ્યો હતો અને એમને રજૂ કર્યો હતો. તમને એમનું ચિત્ર પણ બતાવેલું છે. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સ સંસ્થાની સ્થાપના. લીગ ઓફ નેશન એની સ્થાપના ક્યારે થઈ? તો કે 1920માં થઈ. અને શેના માટે થઈ? તો કે યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ સંસ્થાની સ્થાપના થઈ. વિશ્વકક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો. થોડો સમય તો આ સંસ્થાએ બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યું. પરંતુ નબળા દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી. હવે બીજું વિશ્વયુદ્ધ ક્યારે યોજાયું? તો કે 1939 થી 1945 દરમિયાન આ યુદ્ધ થયું હતું. 1945. ફરી એકવાર મોટાભાગનું વિશ્વ જાણે કે બે જૂથોમાં વહેંચાઈ જવા. આમાં પણ તમને બે જૂથ દર્શાવેલા છે. કયું છે? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, અને સામે કોણ છે? જર્મની, ઇટાલી અને જાપાન. પામ્યું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું તો બીજી તરફ જર્મની,
ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. યુદ્ધખોર માનસ ધરાવતા ધરી રાષ્ટ્રોને પ્રોત્સાહિત કરતા બીજા કેટલાક પરિબળો પણ એમાં ભળ્યા. તેથી પરિસ્થિતિ વધુ સ્ફોટક બની અને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. આગળ જતા જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે અત્યાર સુધી તટસ્થતાની નીતિ ધારણ કરીને બેઠેલા અમેરિકાએ વળતો હુમલો કર્યો. તેણે દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોને પક્ષે જોડાણ કર્યું. મહાયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોને પક્ષે હવે અમેરિકા ભળતા તેની સ્થિતિ મજબૂત બની. યુદ્ધની અંતિમ પરિસ્થિતિમાં અમેરિકાએ જાપાનના હિરોશિમા પર 6 ઓગસ્ટ 1945, તમે હિરોશિમા અને નાગાસાકી નામ તમે સાંભળેલું છે, જ્યારે અણુબોમ્બની વાત આવે ત્યારે એમનું નામ સૌ પ્રથમ લેવામાં આવે છે. તો અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી નામનું જે ગામ છે, સિટી છે, ત્યાં તેમણે ક્યારે એમને અણુબોમ્બ ફેંક્યા હતા એની તમને તારીખ આપેલી છે, તો કે 6 ઓગસ્ટ 1945 રોજ હિરોશિમા સવારે તેમણે અણુબોમ્બ ફેંક્યો હતો અને નાગાસાકી પર 9 ઓગસ્ટ 1945 રોજ. તમારે આ વિડીયો જોવો હોય તો તમે યુટ્યુબ પર ડિસ્કવરી એ તમે સર્ચ કરજો અને એમાં હિરોશિમા અને નાગાસાકી તમે એટલું લખશો એટલે તમને આખો વિડીયો એકદમ ડિટેલ્સમાં તમને સરસ રીતે સમજાઈ જશે. કેમ કે એમાં ક્યારે એ બોમ્બ ફેંક્યો ત્યારે પરિસ્થિતિ શું ચાલી રહી હતી, જ્યારે હવા દરમિયાન જે હેલિકોપ્ટર દ્વારા તે જે અણુબોમ્બ જે છે તે હિરોશિમા અને નાગાસાકી ઉપર તે ફેંકવામાં આવ્યા હતા, એ દરમિયાન કોઈ વોર્નિંગ અપાઈ હતી કે નહીં, એ દરમિયાન હિરોશિમા અને નાગાસાકીની પરિસ્થિતિ શું હતી, ત્યાંના લોકો શું ચાલી રહ્યું હતું. બરાબર, મેં એક રિયલ વુમન આવે છે એમની સ્ટોરી તમને આખી કહેલી છે કે જેમાં એ વુમન તો બચી જાય છે પરંતુ એના મમ્મી છે, એના મોટા દીદી છે, એ જે છે તે તેમાં મૃત્યુ પામે છે અને તેમને પણ આ અણુબોમ્બની અસર જે છે પરમાણુ એના શરીરમાં રિએક્ટ કરે છે અને એ બધી વસ્તુ તમને ડિટેલ્સમાં એકદમ સરસ એમાં સમજાઈ જશે. અને નાગાસાકી પર 9 ઓગસ્ટ 1945 રોજ અણુબોમ્બ ફેંકતા જાપાન શરણે થયું અને યુદ્ધ સમાપ્ત થયું. બીજા વિશ્વયુદ્ધનું પરિણામ પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશકારી હતું. તેનું કારણ શું હતું, તો કે અણુબોમ્બ ફેંક્યા હતા અને એના કારણે હજુ સુધી પણ હિરોશિમા અને નાગાસાકી જે ગામ છે તેમાં બાળકો જે છે હજુ પણ ખોડ ખાપણવાળા જન્મે છે. કેમ કે એને ગર્ભથી જ એને એવી રીતના એના જીન્સ એવા થઈ ગયા છે કે એને આવી રીતે ખોડ ખાપણ એને બાય બોન જ એને મળે છે. એટલે પરમાણુ બોમ્બ ફેંકાય છે એક જ વખત પણ એની અસર એ હજારો વર્ષો સુધી રહે છે અને હજુ સુધી પણ એ જમીન ઉપર કોઈ પણ જાતની ખેતી થઈ શકે નહીં. કેમ કે અણુબોમ્બ જે જગ્યાએ ફેંકાય છે તમને વિજ્ઞાનમાં કદાચ આવી ગયું હશે, તો અણુબોમ્બ જે જગ્યાએ ફેંકાય છે એ તેની જમીનનો એ જગ્યાની આખી વનસ્પતિ સૃષ્ટિનો જીવસૃષ્ટિનો સંપૂર્ણ વિનાશ કરી નાખે છે. અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરીને મોટા સમુદાયમાં માનવ સંહાર કરવામાં આવ્યો. દુનિયાના બધા દેશોને અમુક અંશે સહન કરવું પડ્યું હતું. દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. હવે યુનોનો ઉદ્ભવ એ કઈ રીતે થયો અને કઈ સાલમાં થયો અને શા માટે કરવામાં આવ્યો, કેમ કે બે બે વિશ્વયુદ્ધ થઈ ચૂક્યા હતા અને ખૂબ જ વિનાશકારી અસર જે છે તે સમગ્ર વિશ્વ પર જોવા મળેલી હતી, તો એના માટે હવે યુએનની સ્થાપના કરવી અનિવાર્ય હતી. તો હવે આપણે એના વિશે આગળ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનોનો ઉદ્ભવ. બીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ ચાલ્યું, જેમાં જાનહાનિ અને સંપત્તિનો ખૂબ જ વિનાશ થયો. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે વિશ્વ શાંતિ માટે નવેસરથી વિશ્વ સંસ્થા સ્થાપવા પર ભાર મૂક્યો. રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી. પરિણામે ઈસવીસન 1945 ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ.
ક્યારે સ્થાપના થઈ? તો કે 24 ઓક્ટોમ્બર 1945 રોજ, વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ હેતુ માટે. હવે આનો હેતુ શું હતો એ પણ તમને ખબર પડી ગઈ કે વિશ્વ શાંતિ અને વિશ્વની જે દરેક પ્રજા છે તેમનું કલ્યાણ થાય તેના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. અને આ સંયુક્ત રાષ્ટ્રસંઘનો સિમ્બોલ છે, તેનું અંગ્રેજી નામ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ટૂંકમાં યુનો હતું. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન તરીકે ઓળખાય છે. 24 ઓક્ટોબરને યુનો દિન તરીકે ઉજવવામાં આવે. હવે તમને એ પણ ખબર પડી ગઈ છે કે 24 ઓક્ટોબરે તેની સ્થાપના થયેલી હતી, તો 24 ઓક્ટોબરને જ યુનો દિન તરીકે જાહેર કરી દીધું હતું. એટલે કે હવેથી 24 ઓક્ટોબર જે છે તે યુનો દિન તરીકે ઉજવવામાં આવે છે. આટલું જાણો. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સ શબ્દ પ્રયોગનો જન્મ 1 જાન્યુઆરી 1942ની વોશિંગ્ટનની જાહેરાતની ઘટના સાથે સંકળાયેલો છે. એટલે કે યુએન શબ્દ એક સૌ પ્રથમ ક્યારે વપરાયેલો હતો? તો કે 1 જાન્યુઆરી 1942ના રોજ વોશિંગ્ટનની જાહેરાતની ઘટના સાથે સંકળાયેલો છે. આ જાહેરાત મુજબ સંયુક્ત રાષ્ટ્રો તરીકે ઓળખાયેલા 26 રાષ્ટ્રોએ જર્મની, ઇટાલી અને જાપાન સામે પોતાની બધી જ સામગ્રી વાપરવાનો નિર્ણય કર્યો. એ જ રીતે 30 ઓક્ટોબરે 1943ની 4 રાષ્ટ્રોની જાહેરાતમાં પણ મિત્ર રાજ્યોને સંયુક્ત રાષ્ટ્રો તરીકે ઓળખવામાં આવ્યા. આમ સંયુક્ત રાષ્ટ્રો શબ્દોનો ઉપયોગ. હવે સંયુક્ત રાષ્ટ્રો ક્યાં છે અને એને ક્યારે તેમને જાહેરાત થઈ હતી? તો કે 30 ઓક્ટોબર 1943ના રોજ 4 રાષ્ટ્રોની જાહેરાતમાં મિત્ર રાષ્ટ્રો જેમણે બીજું યુદ્ધ કર્યું હતું અને એમાં તેઓ વિજયી થયા હતા એવા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા એ સંયુક્ત રાષ્ટ્રો તરીકે જાહેર થયા. યુદ્ધના વાતાવરણમાં થયો, આથી યુએન શબ્દનો ઉપયોગ કરવાને બદલે શરૂઆતના વર્ષોમાં યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન કે સંયુક્ત રાષ્ટ્રસંઘ શબ્દ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી યુનોને એટલે કે યુએનઓને યુએનથી અલગ પાડી શકાય. એટલે કે સંયુક્ત રાષ્ટ્રો યુએન જે છે તેમાં નક્કી કરેલા રાષ્ટ્રો છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા, પરંતુ યુનો જે છે તેમાં 26 રાષ્ટ્રો આવેલા છે. એટલે યુનો અને યુએન એ બંનેને અલગ પાડી શકાય છે. આજે યુનો શબ્દ પ્રયોગનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. આજે બીજા વિશ્વયુદ્ધના મિત્ર રાજ્યોને સંયુક્ત રાષ્ટ્રો તરીકે ઓળખવાને બદલે મિત્ર રાજ્યો એટલે કે એલાઈઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્ર રાજ્યોનું બીજું નામ શું છે? તો કે એલાઈઝ. અને એલાઈઝમાં ક્યા દેશ આવેલા છે? તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા. અને એને જ યુએન કહેવામાં આવે છે. બાકીના જે 26 રાષ્ટ્રોનું જે સમિતિ જે છે તેને યુનો જ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં ખાસ ભૂલ ન કરતા. સંયુક્ત રાષ્ટ્રસંઘ આજે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સ શબ્દ પ્રયોગથી પ્રચલિત છે. વ્યવહારમાં યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રો શબ્દ પ્રચલિત બન્યો છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા. એટલે કે યુએનની જ્યારે સ્થાપના થયેલી હતી સંયુક્ત રાષ્ટ્રો અને યુએનની વાત થઈ રહી છે, યુનોની વાત નથી થઈ રહી. માટે ધ્યાનથી જોજો, યુએનની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેમાં 51 સભ્ય રાષ્ટ્રો હતા. ઈસવીસન 2011માં સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા 193 હતી. જાણવા જેવું, યુએનના મહામંત્રીની મુદત 5 વર્ષની હોય છે. ઈસવીસન 2007માં દક્ષિણ કોરિયાના બાન કી મુન યુએનના મહામંત્રી તરીકે ચૂંટાયા હતા. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન વિશ્વનો 193મો સભ્ય દેશ બન્યો. યુએનની સત્તાવાર ભાષાઓમાં અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ,
રશિયન અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. યુએનના હેતુઓ. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સ્થાપના પાછળના હેતુઓ તેના બંધારણમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેના મુખ્ય હેતુઓ આ મુજબ છે. એક, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. બે, સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. ત્રણ, આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. ચાર, બધા જ લોકોના માનવ હક્કો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો. ચર્ચા.